ચાલો બાળકો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? આજે આપણે ગણિત ગમતની સ્વાધ્યાય પોથીમાં ભણવાનું છે. તમે બધાએ ગણિત ગમતની સ્વાધ્યાય પોથી કાઢી. સરસ. ગણિત ગમતની સ્વાધ્યાય પોથીમાં આપણે પેજ નંબર 43 સુધી ભણી ગયા. ગણો અને અંક સાથે જોડો. હવે આજે પેજ નંબર 44 ઉપર ભણવાનું છે. એમાં છે પ્રશ્ન નંબર 7. આપેલ જોડીઓમાં ગોળમાં વધારે માટે ખરું તથા ઓછા માટે ખરું ખોટું કરો. વધારે માટે ખરું કરવાનું તથા ઓછા માટે ખોટું કરવાનું. જો આ છોકરાઓની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 અને 5. તો એમાં ખરું આપેલું છે. અને ખુરશીની સંખ્યા 1, 2, 3, 4. તો એમાં ખોટું આપેલું. ખુરશી કરતાં છોકરા વધારે છે એટલે એમાં ખરું આપ્યું છે અને ખુરશીમાં ખોટું આપ્યું છે. પછી તાળા છે અને ચાવી છે. તાળા 3 છે, 1, 2 અને 3. અને ચાવી કેટલી છે? 1, 2, 3 અને 4. તો તાળા ચાવી કરતાં તાળા ઓછા છે તો એમાં ખરા ખોટાની નિશાની કરવાની અને ચાવીમાં ખરાની નિશાની કરવાની. ત્યાર પછી પતંગ અને ફિરકી. પતંગ કેટલી છે? 1, 2, 3 અને 4. ને ફિરકી કેટલી છે? 1, 2, 3, 4 અને 5. તો પતંગ ઓછી છે અને ફિરકી વધારે છે તો ઓછા માટે શું કરવાનું છે? ખોટું કરવાનું છે. તો પતંગ છે ઓછી છે અને ફિરકી વધારે છે એટલે ત્યાં ખરું આવશે. ત્યાર પછી ફૂલ અને પતંગિયા છે. ફૂલ કેટલા છે? 1, 2, 3, 4 અને 5 છે. પતંગિયા 1, 2 અને 3 છે. તો ફૂલમાં ખરું કરવાનું અને પતંગિયામાં ખોટું કરવાનું. ત્યાર પછી વાંદરા અને કેળા આપેલા છે. વાંદરા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. કેળા 1, 2, 3, 4, 5 અને 6. તો વાંદરામાં ખરું આવશે અને કેળામાં ખોટાની નિશાની આવશે. સામેના પેજમાં જે આપેલ જોડીઓમાં ગોળમાં વધારે માટે ખરું તથા ઓછા માટે ખોટું કરો. બોટલ અને ગ્લાસ. તો જો બોટલ કેટલી છે? 1, 2, 3 અને 4 છે. તો એ વધારે છે. અને ગ્લાસ 1, 2 અને 3 છે. તો વધારે માટે આપણે ખરું કરવાનું છે અને ઓછા માટે ખોટાની નિશાની કરવાની છે. પછી બોલ અને બેટ આપેલા છે. બોલ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો અને બેટ 1, 2, 3 અને 4. બોલ વધારે છે એટલે એમાં ખરાની નિશાની કરવાની અને બેટમાં ખોટાની નિશાની કરવાની. ત્યાર પછી ખીલી અને હથોડી આપેલી છે. ખીલી કેટલી છે? 1, 2 અને 3. હથોડી 1, 2, 3 અને 4 છે. તો ખીલી કરતાં હથોડી વધારે છે અને ખીલી ઓછી છે તો અહીંયા ખોટાની નિશાની આવશે અને હથોડીમાં ખરાની નિશાની આવશે. ત્યાર પછી આ બે હાથ છે અને ઘડિયાળ છે, કાંડા ઘડિયાળ 1, 2 અને 3. તો હાથ કરતાં ઘડિયાળ છે વધારે છે તો વધારેમાં ખરું કરવાનું અને ઓછામાં ખોટાની નિશાની કરવાની. પછી સફરજન અને ચીકુ આપેલા છે. સફરજન કેટલા છે? 1, 2, 3, 4 અને 5. ચીકુ 1, 2, 3 અને 4. તો સફરજનમાં ખરાની નિશાની કરવાની અને ચીકુમાં ખોટાની નિશાની કરવાની. ત્યાર પછી બોલ છે 1, 2 અને 3 અને બેટ છે 1. તો બોલ 3 છે એટલે ત્યાં વધારે છે એટલે ત્યાં ખરાની નિશાની કરવાની અને બેટ 1 છે એટલે ત્યાં ખોટાની નિશાની કરવાની. હવે નીચે જો આ છોકરીઓ કેટલી છે? 1, 2, 3, 4 અને 5 છે. છોકરાઓ 1, 2, 3 અને 4 છે. તો છોકરાઓ કરતાં છોકરીઓ વધારે છે તો એમાં ખરાની નિશાની કરવાની અને છોકરામાં ખોટાની નિશાની. પછી ખુરશી 2 છે અને ટેબલ 3 છે. તો ખુરશી કરતાં ટેબલ વધારે છે એટલે ખુરશીમાં ખોટું કરવાનું અને ટેબલમાં ખરાની નિશાની કરવાની. ત્યાર પછી બિલાડી ને ઉંદર છે. તો બિલાડી કેટલી છે? 1, 2 અને 3 અને ઉંદર 1, 2, 3 અને 4 છે. તો બિલાડીમાં ખોટાની નિશાની કરવાની અને ઉંદરમાં ખરાની નિશાની કરવાની. હવે પાછળ પેજ ફેરવો. એમાં છે દર્શાવ્યા મુજબ સરખી વસ્તુના જૂથ બનાવો. તો જો આપણને અહીંયા એક નમૂનો આપેલો છે 1, 2, 3 અને 4. 4 ચમચી છે અને સામેની બાજુ 1, 2, 3, 4, 5 અને 6. તો આ 4 છે એમાં. ત્યાર પછી 3 પોપટ આપેલા છે. તો આપણે અહીંયા 3 પોપટનું જૂથ બનાવવાનું છે 5, પણ આપણે 3 પોપટનું જૂથ બનાવવાનું
एक बे ने त्रण, त्यार पछी सफरजन केटला छे? एक बे त्रण चार पाँच छ सात आठ ने नौ। आ बाजू एक बे त्रण चार पाँच छ सात आठ ने नौ, दस अगियार ने बार। तो आपणे नौ सफरजनू जूथ अहीं बनावानुं छे, કેમ કે સામેની બાજુ નવ સફરજન આપેલા છે। ત્યાર પછી આ સાપ કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, અને આ સાઈડ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો આ બાજુ આઠ છે, એટલે આપણે આઠ સાપનું જ જૂથ બનાવવાનું છે। ત્યાર પછી કુકડા કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ, આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। તો આપણે આ બાજુ છ છે, એટલે આપણે છ કુકડાનું જૂથ બનાવવાનું છે। તો છ કુકડા ઉપર જૂથ બની ગયું। હવે બે ગાય છે અને આ બાજુ ચાર ગાય છે, તો અહીંયા બે ગાયનું જૂથ બનાવવાનું છે। ત્યાર પછી કેન્ડી કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ, આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત। તો આપણે છ કેન્ડીનું જૂથ બનાવવાનું છે। ત્યાર પછી કોબીજ કેટલી આપેલી છે? એક બે ત્રણ ચાર અને પાંચ, આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ। તો આપણે પાંચ કોબીજનું જૂથ બનાવવાનું છે। થઈ ગયું પાંચ કોબીજનું જૂથ। ચાલો બાળકો, આજે આપણે શું ભણ્યા? આજે આપણે પેજ નંબર 44, 45 અને 46 ભણ્યા। તો બધા બાળકોએ ત્યાં સુધી પૂર્ણ કરી નાખવાનું છે, કરશો ને બધા? સરસ, હવે પછીના વિડીયોમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો।